સ્ક્વેરમાં કાર્યરત ઇસ્કોન એજ્યુકેશનલ કન્સલ્ટન્ટમાં છાપો મારીને બોગસ માર્કશીટોને આધારે વિદેશ મોકલવાનું એક મસમોટું કૌભાંડ ઝડપી પાડતા શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે કુલ 4 શખ્સોની ધરપકડ કરી 81,500 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ પણ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુમારે વિદ્યાનગર પોલીસને હકીકત મળી હતી કે બાકરોલ સ્ક્વેરમાં આવેલી ઇસ્કન એજ્યુકેશનલ કન્સલ્ટન્ટમાં વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટો તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો બનાવી આપવામાં આવે છે, જેને આધારે પોલીસે સાયબર એક્સપર્ટ સાથે છાપો મારતા ધવલકુમાર મહેન્દ્રભાઈ પટેલ અને અમરીશભાઈ જયેશભાઈ પટેલ મળી આવ્યા હતા, જેમની પૂછપરછ કરતા તેઓ ભાગીદારમાં આ સંસ્થા ચલાવતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઓફિસના ટેબલ પર પડેલા લેપટોપની તપાસ નહીં કરતા અંદરથી વિવિધ શૈક્ષણિક સંસ્થાની સ્કેન કરેલી માર્કશીટો તેમજ સર્ટિફિકેટો મળી આવ્યા હતા. આ માર્કશીટ ઉપર બનાવટી ઇલેક્ટ્રોનિક સહીઓ તેમજ સિક્કાઓ પણ મળ્યા હતા, જેથી આ અંગે પૂછતાછ કરતા ગુજરાત રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓની માર્કશીટો પેટલા તાલુકાના કણિયા ગામે રહેતા મૌલિકભાઈ નિલેશભાઈ ઉર્ફ ભીખાભાઈ પટેલ પાસેથી તેમજ ગુજરાત રાજ્ય બહારની માર્કશીટો તેમજ સર્ટિફિકેટો નવસારી ખાતે રહેતા હિરેનભાઈ મૈસુરિયા પાસે બનાવતા હોવાની કબૂલાત કરી હતી. મૌલિકભાઈ સાંજને સુમારે વિદ્યાનગરના મહાદેવ એરિયામાં આવેલા સરદારનગર પાસે મળવા માટે આવવાનો હોવાનું પણ જણાવ્યું હતું, જેથી પોલીસની ટીમ ગુપ્ત રીતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન મૌલિકભાઈ નિલેશભાઈ ઉર્ફ ભીખાભાઈ પટેલ અને હિતેશભાઈ રમેશભાઈ પટેલ નામે એક બાઇક પર આવી ચડતા પોલીસે તેમણે પણ કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા અને મૌલિકભાઈ પાસેની સ્કૂલ બેગની તપાસણી કરતા અંદરથી બીજી કેટલીક બનાવટી માર્કશીટો મળી આવી હતી, જે અંગે પૂછપરછ કરતા બનાવટી માર્કશીટો વડોદરા ખાતે રહેતા હિરેનભાઈ ઉર્ફ સોનુ બનાવી આપતો હોવાની કબૂલાત કરી હતી, જેથી તમામને પોલીસ મથકે લાવીને તેમની પાસેથી મળી આવેલી બનાવટી માર્કશીટો, લેપટોપ, 5 મોબાઈલ ફોન, બાઇક વગેરે મળીને કુલ 81,500 નો મુદ્દામાલ જપ્ત કરીને કાવતરુ રચીને બોગસ દસ્તાવેજો બનાવવા તેમજ આઈટી એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે અહીંયા પોલીસને એક બાતમી મળેલી હતી કે અહીંયા બાકરોલ સ્ક્વેર ખાતે ઇસ્કોન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં ખોટા માર્કશીટ, જુદા જુદા બોર્ડના ખોટા માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ ખોટા બનાવવામાં આવી રહેલ છે, જેથી ત્યાં રેડ કરતા ત્યાં 2 ઇસમો મળી આવેલા. એની પાસેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના માર્કશીટ, એસપી યુનિવર્સિટીના, એમએસ યુનિવર્સિટીના વગેરે જુદી જુદી યુનિવર્સિટીઓના તથા મહારાષ્ટ્ર બોર્ડના માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ મળી આવેલા હતા. સાયબર એક્સપર્ટને સાથે રાખી પંચો સાથે ત્યાં રેડ કરવામાં આવેલી અને સાયબર એક્સપર્ટે ત્યાં રહેલા લેપટોપમાંથી આ વિગત બહાર કાઢેલી હતી. એના અનુસંધાને એ બંનેને સાથે રાખેલા, એ દરમિયાન બીજા 2 ઇસમો આવવાના હતા એવી વાત મળેલી કે જેની પાસેથી આ માર્કશીટો એ લોકો લાવે છે. એ બંને પણ આવતા કુલ 4 ઇસમોને અટક કરવામાં આવેલા છે અને આ 4 ઇસમો પાસેથી એવી માહિતી મળેલ છે કે તે નવસારી તથા બરોડા ખાતે, બરોડા આ માર્કશીટનું અને આ ખોટા ડોક્યુમેન્ટો બનાવટી દસ્તાવેજો બરોડા ખાતે બનાવવામાં આવી રહેલ છે એવી માહિતી મળેલ છે, જેથી આ તમામને અટક કરી આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને કોર્ટે એના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. આગળની તપાસ ચાલુ છે. શૈલેષ ગોસ્વામી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ આણંદ.